નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીને લગતા કેટલાક પ્રશ્નો સોલ્વ કરીશું જે મને ખબર છે ત્યાં સુધી તો વિદ્યાર્થી મિત્રો જે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણે છે એમના માટે ઉપયોગી છે એટલે વિડીયો છેલ્લે સુધી જોજો તો પટેલ વિરલ કુમાર નો પ્રશ્ન એવો છે કે સર FIBA નું સ્ટડી મટીરીયલ ક્યાંથી મળે બુક્સ અને આઈડી કાર્ડ્સ વિદ્યાર્થી મિત્રો મને ખ્યાલ છે ત્યાં સુધી એફઆઈ નું જે બુક્સ હોય છે એ પોસ્ટમાં ઘરે આવતી હોય છે આપણા અને એસ વાય અને TY ની બુકો ત્યાં સેન્ટર ઉપર જઈ લેવાની હોય છે અને આઈ કાર્ડ પણ સેન્ટર ઉપરથી મળતું હોય છે ઓકે પછી બીજો પ્રશ્ન જોઈએ તો એએસ એસ કરીને છે સર માર્કશીટ મેળવવા શું કરવું જોઈએ પ્લીઝ જવાબ આપજો વિદ્યાર્થી મિત્રો માર્કશીટ છે એ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ઓટોમેટિક પોસ્ટમાં એ લોકો તમે જે એફઆઈની અંદર ફોર્મ ભરો છો એ એડ્રેસ તમે જે આપેલું છે એ એડ્રેસ ઉપર એ આરપીએડી કરીને મોકલી દેતા હોય છે આની કોઈ પ્રોસિજર હોતી નથી હા માર્કશીટ આવ્યા પછી ડિગ્રી સર્ટિફિકેટ મેળવવા માટે તમારે પ્રોસિજર કરવાની હોય છે એ ઓફલાઈન હોય છે અને બીજી ઓનલાઈન હોય છે એનો ઓનલાઈનનો વિડીયો મેં બનાવેલો છે અને મારા ઘરે એ સર્ટિફિકેટ આવી ગયેલું છે પછી જ મેં વિડીયો બનાવેલો છે એટલે એ પણ તમે જોઈ લેજો પછી પ્રશ્ન એ છે કે સર બે હજાર ઓગણીસમાં અલ્પેશ ગોહિલભાઈનો છે એક વિષયમાં નાપાસ થયેલ હોય તેને તે વિષયની પરીક્ષા ક્યારે લેવાશે બી એ એસવાયમાં ટીવાયની પરીક્ષામાં પાસ થયેલ પરંતુ એસવાયમાં એક વિ એક વિષયમાં એનસી છે ભાઈનું એવું કહેવું છે કે હું ટીવાયની એક્ઝામમાં પાસ થઈ ગયો છું પણ એસવાયની અંદર એક વિષયમાં એનસી છે એટલે નોન ક્લિયર છે તો ભાઈને એટલું કહેવાનું કે હવે જ્યારે એક્ઝામ ફોર્મ ભરાય એટલે તમારે ફોર્મ ભરી જે એસવાયમાં એક વિષયમાં ફેલ છો એ તમે ક્લિયર કરશો તાણે જ તમારા માર્કશીટ ઘરે આવશે પછી જોઈએ સર મારું ફર્સ્ટ યરમાં ત્રણ સબ્જેક્ટમાં ફેલ હતો અને લાસ્ટ યર કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાનું આવેલું અને હાલ ટીવાયની એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું બટ એફવાયના ફેલ થયો તેના પેપરની નથી લેવાય હવે શું કરવું તો આગળનો જે પ્રશ્ન છે હવે જે એક્ઝામ ફોર્મ ભરાય એ રીતે તમારે વિદ્યાર્થી ભરી દેવાનું છે અને પરીક્ષા આપશો તો જ માર્કશીટ ઘરે આવશે પછી શું કહે છે ઘણી એમજી એમજી કરીને છે કોઈ ઘણી કહ્યા છતાં પણ સેન્ટરવાળાઓ મારું અસાઇનમેન્ટ યુનિવર્સિટીમાં મોકલતા નથી મારું રિઝલ્ટ અટકી રહ્યું છે મારે શું કરવું જોઈએ વિદ્યાર્થી મિત્રો મારો પ્રસંગ કહી દઉં તમને અમે જ્યારે એમએસઓ એટલે માસ્ટર ઓફ સોશિયોલોજી કર્યું મેં એટલે અમે પાંચ જણા હતા એ પાંચમાંથી એક વરસ થયું છતાં માર્કશીટ કોઈની ઘરે આવેલી નહીં જ્યારે અમારી સાથે બીજા ઇંગ્લિશ ગુજરાતી સબ્જેક્ટના એમએના વિદ્યાર્થીઓ હતા એ બધાને માર્કશીટ આવી ગઈ પછી મેં સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મેલ કર્યું તો ત્યાંથી રિપ્લાય આપશે એ લોકો એવું કહેવું હતું તમારા અસાઇનમેન્ટ જ અમને મળ્યા નથી પછી મેં જ્યાં ખેરાલું કરેલું કેન્દ્ર ખાતે ત્યાં સાહેબનો સંપર્ક કર્યો તો એમનું એવું કહેવું હતું કે ત્યાંથી તો ખેરાલુથી તો અમે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મોકલી દીધેલા છે હું કીધું સાહેબ ત્યાંથી રિપ્લાય આવો છે એટલે ફરીવાર તમે મોકલો તો પછી ખેરાલોથી સાહેબે ફરીવાર બધું અસાઇનમેન્ટ નહીં ત્યાં મોકલ્યું જ્યાં ત્યાં જોયું એટલે સબમિટ જેવા અસાઇનમેન્ટ મળ્યા એટલે એમણે મને રિપ્લાય પણ આપ્યો કે તમારા અસાઇનમેન્ટની માહિતી અમને મળી ગઈ છે એ થોડા દિવસની અંદર તમારી માર્કશીટ ઘરે આવી જશે અને પછી એમનો જે મેલ આવ્યો એના પંદર દિવસ બાદ અમારા પાંચેય જણને માર્કશીટ આવી ગઈ હતી એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખો બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં તમે અભ્યાસ કરતા હોય તો જાગતા રહેવું જરૂરી છે અપડેટ તમે પોતે હશો તો જ પૂરું કરી શકો નહીંતર કોઈ મેસેજ એવા આવતા નથી એટલે તમારે જાગતા રહેવું છે વા ભાઈ એને પણ એવો જ પ્રોબ્લેમ છે તો એને તેના સેન્ટર ઉપર જઈ જે સાહેબ એનું સંચાલન કરતા હોય એમને કહી એમ અસાઇનમેન્ટના માર્ક્સ તે સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં મોકલશે પછી જ માર્કશીટ ગરાવશે બાકી આવશે નહીં ઓકે પછી બીજો પ્રશ્ન છે ફોમ ભર્યાના કેટલા દિવસમાં કન્ફર્મેશન મેસેજ આવે છે જુલાઈ બે હજાર એકવીસવાલાનો રમીલા બા કરીને છે તો વિદ્યાર્થી મિત્રો તમે જેવું ફોર્મ ભરો એવો તરત જ કન્ફર્મેશન મેસેજ આવી જતો હોય છે ક્યારેક સર્વરની એરર હોય તો બે ત્રણ દિવસ પછી આવતો હોય છે પણ મેસેજ ના આવતો પણ ચિંતા કરવાની નથી કારણ કે તમે ફોર્મ ભરો છો એટલે સબમિશન નંબર તમારા માટે આવી જાય છે ડોક્યુમેન્ટ તમારા કેન્દ્ર ઉપર જમા કરાવો પછી સર માર્કશીટ માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવી કાજલ પટેલ તો ખાસ કહું છું માર્કશીટ માટે કોઈ ઓનલાઈન એપ્લાય કરવાનું હોતું નથી માર્કશીટ ઓટોમેટિક ત્યાંથી બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પોસ્ટમાં તમારા એડ્રેસ ઉપર ઘરે આવશે એમાં કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોતી નથી પછી એવું કે છે વાયરલ ઝોન પોસ્ટમાં આવે કે આપણા ઘરે મેસેજ આવે એવું જરૂરી છે કે માર્કશીટ આવે તો મેસેજ આવે આપણે ત્યાં એવું કહેવું છે પછી મારે એડમિશન વખત બીજું એડ્રેસ હતું અને હાલમાં અલગ જગ્યાએ રહેવા જતો રહ્યો છું તો મારે શું કરવું તો વિદ્યાર્થી મિત્રો તમે જે ફોર્મ ભરતી વખતે એફઆઈનું ફોર્મ ભર્યું હોય અથવા એમએ વનનું ફોર્મ ભર્યું હોય એ વખતે જે એડ્રેસ આપેલું હશે એ એડ્રેસ ઉપર જ માર્કશીટ આવશે આરપીડીમાં આવશે એવો કોઈ મેસેજ ત્યાંથી માર્કશીટ સેન્ડ થઈ છે તમારા એડ્રેસ ઉપર એવો પણ પ્રકારનો મેસેજ આવતો નથી એટલે તમારું જો એડ્રેસ ચેન્જ થયું હોય તો જૂના એડ્રેસ ઉપર એક વખત કન્ફર્મેશન કરી લેવું અથવા નવા એડ્રેસનો મેલ કરી દેવું ત્યાં તો કદાચ મે બી ત્યાંથી માર્કશીટ તમને આપશે પછી શું કહે છે ડિયર સર હું બીકોમ નો સ્ટુડન્ટ છું લાસ્ટ મંથ ઓગસ્ટમાં બીકોમ ટીવાય ટીવાયની એક્ઝામ પૂરી થઈ ગઈ છે એનું રિઝલ્ટ સાઇટ ઉપર મૂકાય પણ ગયેલ છે અને મારે એમકોમ ના એડમિશન લેવું છે અને લાસ્ટ ડેટ ત્રીસ સપ્ટેમ્બર છે એડમિશનની તો મારે બીકોમ ની એફવાય એસવાય ટીવાયની માર્કશીટ અને ડિગ્રી સર્ટિફિકેટ જોઈએ છે તો કેવી રીતના મળશે સર પ્લીઝ હેલ્પ કરો જે પણ ફીઝ ચાર્જ હોય એ હું કરી દઈશ પણ મને એટલું પ્રોવાઈડ કરો આપો કે પ્લીઝ રિપ્લાય સર હેલ્પ મી પ્લીઝ હવે વિદ્યાર્થી મિત્રો ઘણાને એવું થાય છે કે બી કોમનું રિઝલ્ટ પડી ગયું છે હવે એકત્રીસ નવ છે લાસ્ટ એટલે પૂરી થવાય છે અને એમ કોમમાં ફોર્મ ભરવું છે તો એક વખત વિદ્યાર્થી મિત્રો બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી મેલ કરીને કન્ફર્મેશન કરી લેજો કે સર જે ટીવાયની માર્કશીટ છે એ અમે એમ કોમમાં ફોર્મ ભરતી વખતે વેલિડ થશે કારણ કે તેઓની ઈચ્છા તો લગભગ એરાય એપ્રુવલ આપી દેસી તો તમે એમ કોમમાં જો એ વેલિડ કહેતા હોય તો એમ કોમમાં એરીએ માર્કશીટ જે ઓનલાઇન જનરેટ થયેલી છે એ તમે અપલોડ કરી ફી ભરી શકશો મે બી પણ એક વખત કન્ફર્મેશન તમે લઈ લેજો ઓકે પછી સર ફોર્મ ભરાઈ ગયા બાદ સબ્જેક્ટ ચેન્જ થઈ શકે અને થઈ તો કેવી રીતે કિંજલ લાખાણી છે હા તો મારે પણ એક વખત એવું થયેલું છે મેં નું જ્યારે ફોર્મ ભર્યું પછી ત્રણ દિવસ પછી એવું થયું કે સબ્જેક્ટ મારે થોડો ચેન્જ કરવો છે તો પછી આમ તો ફોર્મ ભરવું પડતું હોય છે અને પછી સેન્ટર ત્યાં જઈ અમદાવાદ આપવું પડતું હોય છે પણ હવે મેલથી પણ એ લોકો કરી દેતા હોય છે તો મેં મેલ કર્યો કે આ રીતની મારે ફોર્મ ભરાઈ ગયું છે અને મારે વિષય ચેન્જ કરવો છે એફઆઈની વાત કરું છું તો એ લોકોએ કહ્યું કે તમારો વિષય ઓટોમેટિક ચેન્જ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો તરત જ છ સાત દિવસ પછી એમનો રિપ્લાય પણ આવી ગયું કે તમે જે કહ્યું હતું એ પ્રમાણે અમે વિષય તમારો સબ્જેક્ટ છે એ ચેન્જ કરી દીધેલો છે એટલે આ કામ મેલ ઉપર પણ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીવાળા કરી આપતા હોય છે પણ એફવાયમાં જ થતું હોય છે એફવાય અને ટીવાયમાં કોઈપણ પ્રકારનો વિષય ચેન્જ થતો નથી મારા મત પ્રમાણે ઓકે બસ વિદ્યાર્થી મિત્રો આટલા જ પ્રશ્નો લેવાના હતા વિડીયો કેવું લાગ્યું એની કોમેન્ટ કરજો બરાબર છે ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવા ઉપયોગી વિડીયો તમારી પાસે લેતો આવું છું અને સત્ય માહિતી છે તો સાચી જ છે મને ખબર છે ત્યાં સુધી ઓકે